નમસ્તે મિત્રો, વાત એમ છે કે ગુજરાતની રાજનીતિમાં લાંબા ગાળાના ભાજપના અનુભવ પછી જે જનતા અપેક્ષા રાખી હતી, દેશના 4.5 વર્ષના શાસનમાં જે જનતાએ અપેક્ષા રાખી હતી, એમાં સંપૂર્ણ રીતે જનતા નાસીપાસ અને નિરાશ છે. શબ્દો ઉપરની રાજનીતિમાં માહિર ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે પણ એમને જવાબ આપવાનો સમય આવ્યો, એને પરિણામ આપવાનો સમય આવ્યો, ત્યારે શબ્દો ઉપરની રાજનીતિ કરી અને ભૂલવવાનો પ્રયત્ન જનતાની સામે વિધાનસભાનો કે કોઈ પણ જાહેર જીવનના જાહેર રીતના પ્લેટફોર્મ ઉપર આ ભાજપે અને ભાજપના આગેવાનોએ કર્યું છે. છેલ્લા 22 વર્ષના શાસનની ફલશ્રુતિ, એમાં ઘમંડ કંઈ અને કંઈ ને કંઈ ઈગો, કંઈ ને કંઈ પોતાની અસંવેદનહીનતા અને કંઈ ને કંઈ રાજકીય નિષ્ફળતાના કામે જે ઘટનાઓ બહાર આવી એને સહર સ્વીકારી એમાંથી શું સારું થઈ શકે, શું સુધારી શકાય એમાં પ્રયત્ન કરવાને બદલે એને દબાવવાનો પ્રયત્ન, ગુનાહિત માનસિકતાને બહાર કાઢવાનો પ્રયત્ન અને ગુનાહ પોતાના ગુનાઓને ઢાંકવાનો પ્રયત્ન સતત ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ જનતા જાણે છે. સરદાર સાહેબ એવું કહેતા કે જેના મન વિકારોથી ભરેલા હોય એ આ દેશને સત્યાગ્રહમાં ક્યાંય સફળ ન થઈ શકે. અને મહાત્મા ગાંધીજી એમ કહેતા કે હત્યાના તાંડોથી હિન્દુઓને શાંતિ ન આપી શકાય. ગાંધી સરદારના આ વિચારો એ ભારતીય જનતા પાર્ટીને ગમતા ક્યારથી થયા? આઝાદીની 1950ની સાલથી પહેલાં ભારતીય જનતા પાર્ટી અને એને પૂર્વ સંસ્થાઓનું આ દેશમાં યોગદાન કેટલું અને આ દેશની અંદર આઝાદીના જંગમાં એનો યોગદાન કેટલું, યોગદાનની વાત તો બાજુમાં રહી, પણ એમની ભાવના કઈ પ્રકારની, જે આઝાદીની ચળવળની અંદર, રણસંગ્રામની અંદર જે યોદ્ધાઓ, જે જાહેર જીવનના દેશના સર્વોપરી નેતાઓ, જે કાર્ય કરતા હતા, જે શરીર ઘસતા હતા, જે પૈસો આપતા હતા, જે પોતાના લાખો રૂપિયાની કમાણી છોડી અને આ જંગમાં જે જોડાયેલા હતા, એની સામે આ જે ધરોહર છે એ કેટલી વામણી હતી એ ઇતિહાસના પાના ઉપર લખેલું છે. જ્યારે ને ત્યારે અંગ્રેજોના ગુલામ બનેલા લોકોની માનસિકતા હોય એમ એની પગચંપી કરવા માટે આ RSS વિચારધારાઓ કાયમના માટે એ રોલ ભજવેલો છે. આજે સત્તા ઉપર જે બેઠેલા લોકો છે એનો આ દેશના 1950ના ઇતિહાસના પાના ઉપરથી ભૂતકાળના પાના ઉપર તપાસ કરીએ તો ક્યાંય એક જગ્યાએ પણ આ રાષ્ટ્ર માટેની સમર્પિત ભાવના કોઈ જગ્યાએ એક લીટીમાં પણ કંડારાયેલ નથી આ ઇતિહાસમાં. એ RSSના લોકો પાસે એની એવી છબી કોઈ નથી કે જે દિવાલ ઉપર ટાંગી શકાય, એવું વ્યક્તિત્વ કોઈ નથી કે જેને 2 લીટી લખવા માટે અને લાઇબ્રેરી સાચવવા માટે પણ સક્ષમ બની શકાય. આવા લોકોને શું કરી શકાય? તો કે બહુ ખૂબ જ વાસ્તવિકતા છે કે આવા લોકો એક જ કામ કરે કે જેનો ઇતિહાસ ન હોય, જેનો પોતાનો ઇતિહાસ નથી, જેની પોતાના ઇતિહાસની ભવ્યતા નથી, એ અન્યના ઇતિહાસથી રાગદ્વેષ પ્રેરિત કન્ડિશનમાં પીડાય છે અને તમારા ઇતિહાસ તોડવા માટે, નવો ઇતિહાસ એનો બનાવવા માટે આ માનસિકતાથી કામ કરતા કરતા ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે. 2 દિવસ પહેલા સરદાર સાહેબની વાતો ઉપર અને ગાંધીજીની વાતો ઉપર રાજનીતિ શરૂઆત થઈ છે. સરદાર સાહેબ હોય, ગાંધીજી હોય, સુભાષબાબુ હોય કે શાસ્ત્રીજી હોય, આ ચારેય મહાનુભાવોને સતત ભારતીય જનતા પાર્ટી આજ યાદ કરવા લાગી. શું કામ? એ કેમ ગોળવાર હેડગોવારને યાદ નથી કરતા? કેમ શ્યામા પ્રસાદ મુખર્જીને એટલા યાદ નથી કરતા? 5 વર્ષના શાસનની અંદર એક પણ જાહેર સભાની અંદર એની ધરોહરને યાદ નથી કરી. એ જ સાબિત કરે છે કે એની ધરોહરે કોઈ કામ નથી કર્યું. જે કામ કર્યું છે અને જે ધરોહર છે એ કોંગ્રેસી આગેવાનોની છે અને કોંગ્રેસના સંસ્થામાં કામ કરનારા લોકો પૈકીના આગેવાનો હતા. એ વિચારધારાને જ્યારે આ દેશે સ્વીકારી છે ત્યારે અફસોસ એ વાતનો થાય કે 5 વર્ષની અંદર એની કટ ઓફ ડેટ આપી દીધી કે કોંગ્રેસ
ના આગેવાનોની પ્રશંસા, કોંગ્રેસના આગેવાનોની હિફાજત, કોંગ્રેસના આગેવાનોને અન્યાય થઈ ગયો, કોંગ્રેસના આગેવાનોને આમ થઈ ગયું, એ આગેવાનોની ચિંતા કરવા માટે ભારતીય જનતા પાર્ટી આજે રોડ બજારમાં આવી ગઈ છે. અહીંયા આગળ ગાંધીજીના શબ્દો અને ગાંધીજીની મૃત્યુ પછી ગોળવાળકરે આખા દેશમાં મીઠાઈઓ બાટી હતી અને એને કેવો આનંદ થયો હશે કે એને આખા દેશમાં મીઠાઈ બાટી. ગાંધીજીની હત્યા પાછળનું રાજકીય ધંધો કયો એનો હતો કે એટલી બધી હદ સુધી ખુશ વ્યક્તિ ખુશી વ્યક્તિ કરે રાષ્ટ્રપિતાની અને દેશમાં મીઠાઈ બાટે? કયું પરિણામ મળ્યું છે એને? આ વાત દેશની જનતાના મનમાં પ્રશ્ન ઊભો છે, એના ધરોહરનો પ્રશ્ન આજની વર્તમાન પરિસ્થિતિના એ બાળકો એના સત્તાધીશો એ નથી આપી શક્યા કે તમને કેની ગાંધીજીની હત્યા પાછળની કઈ ખુશી હતી તમારા મનમાં. આજે એ નથી જવાબ આપતા. આજે શું કરે છે? એ જવાબ આપવાને બદલે એની હિફાજતની વાત કરે છે. આપોઆપ એટલો પ્રેમ કઈ વારથી, ક્યારથી? સરદારનું કદ નાનું કે મોટું એ તમારી પાસે કોઈ મેઝરમેન્ટ ના હોઈ શકે, કારણ કે તમને લોકોને એક ડબ્બીમાં પૂરીને રાખવાની માનસિકતા ધરાવતા હતા કે આમ આ ડબ્બીમાં પૂરી દેવાને અને લોક એન્ડ કી કન્ડિશનમાં રાખો આરએસએસને. શું કામ? કારણ કે આ આરએસએસ છે એ ઝેરેલું સંગઠન છે, આવું સરદાર સાહેબનું માનવું હતું. અને સરદાર સાહેબના આ વિચારોને એ આખા સરદારના પ્રતિમાની અંદર એક આ વિચાર એના માનસમાં પડ્યો હતો કે રાષ્ટ્રને તોડનારી શક્તિઓ પૈકીની આરએસએસ છે. તો છતાં પણ સરદારને પ્રેમ કરે છે, એમાં શું તત્વ પડેલું છે? એ ભારતીય જનતા પાર્ટીએ આ દેશને બતાવવું જોઈએ કે તમને બેન કરનારા, તમારી રાજકીય પતન કરવામાં માનસિકતામાં સરદાર સાહેબ માનતા હતા. શું કામ? કારણ કે દેશને તોડવાવાળી તાકાત તમારા મનમાં પડેલી હતી. એટલા માટે કૌભાંડીઓ, ઘમંડીઓ અને માનસિકતા ધરાવનારા તમે લોકો જાહેર જીવનની અંદર આ રાષ્ટ્રને શોભે એવી વાતો તમારા થકી કે તમારા મોઢા ઉપર ક્યારેય બહાર આવતી નથી. તમે તોડવાવાળી પાર્ટી પૈકીના છો. સામેવાળાને તમે નાના બતાવીને, નિમ્ન બતાવીને, એને ક્રિટિસાઇઝ કરીને તમારી રાજનીતિનો જન્મ તમે સતત ને સતત કરતા રહેલા છો. અહીંયા આગળ કોંગ્રેસની ધરોહરમાં જે લડવૈયાઓ હતા એ લડવૈયાઓને આપણે સતત ને સતત ભૂલવામાં આવ્યા. એના છબીઓ, એના ફોટાઓને ક્યારેય આપણે નમન કરતા નથી જોયા. અને આપણી પાસે કોઈ બીજી ધરોહર નથી તો ઇતિહાસ કઈ રીતે બનાવો? જે રીતે બનાવવાનો થાય એ રીતે આજે ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે. એક સરદાર સાહેબનું એક પુસ્તક હતું, મેં વાંચ્યું હતું, એનું નામ છે સરદાર પટેલ એક સમર્પિત જીવન. આ પુસ્તકની એ લખ્યું છે રાજમોહન ગાંધીએ. આ પુસ્તકનું 513મું પાનું છે. એ પેજ ઉપર લખ્યું છે કે હિન્દુ મહાસભાના કેટલાક લોકો તો સરદાર સાહેબનું ખૂન પણ કરવા માગતા હતા. ગાંધીજીની હત્યા થયા અગાઉ થોડા દિવસ પહેલાં બિહારમાં એક આગેવાને ભાષણમાં કહ્યું હતું કે વલ્લભભાઈ, નહેરુ અને આઝાદને ફાંસીએ લટકાવી દેવા જોઈએ. કોઈએ માફી ન માગી. સામાન્ય શબ્દોની ચર્ચા વિધાનસભામાં બને એમાં વિરોધ પક્ષના નેતા પાસે માફી મગાવવાની વાતો કરે છે. તમે તો આ રાષ્ટ્રીય ભારત રત્ન એવોર્ડ ધરાવનારા અને દેશનું આન બાન ને શાન, આ દેશને એક સૂત્રે બાંધનાર મહાપુરુષ ને તમે તો ફાંસીએ લટકાવી દેવાની વિચારધારાની વાત કરનારા લોકો તમારા પૂર્વજો હતા. તમે એના માટે એક દિવસનું શોક મૌન પાડ્યું? તમે અફસોસ કર્યો કે અમે આ ધરોહરના લોકો છીએ? તમે તો એનું નામો નિશાન મટાવી દેવાની વાત કરવાવાળા છો. મારું કહેવાનું એ છે કે આપણે જ્યારે કોઈના ઉપર આક્ષેપબાજીમાં પડીએ ત્યારે જનતાને કશો ફાયદો નથી. જનતાને તમે જે વાતો કીધી હતી, તમે જે વાતોનો વિશ્વાસ અપાયો હતો એના ભોગે તમને મત આપેલા છે. તમને તમારી કોંગ્રેસ પ્રત્યેની જે ક્રૂરતા છે એ બતાવી બતાવીને તમને જનતા મત નથી આપતા, નથી આપેલા. કોંગ્રેસને તમે ક્રિટિસાઇઝ કરવાના તમને મતો મળ્યા નથી. તમને તમારા શબ્દો ઉપર, તમારી વાણી ઉપર, તમે જે બોલ્યા છો એ શબ્દો અને વચનો આપ્યા છે એના ઉપર જનતાએ તમને મત આપ્યા હતા. 22 વર્ષમાં કે 4.5 વર્ષમાં આપણે કશું નથી કરી શક્યા. અને જનતા તમને સવાલ કરે ત્યારે તમે જનતાને, તમે 60 વર્ષને, 70 વર્ષના, 50 વર્ષમાં કોંગ્રેસના સમયને યાદ કરી અને તમે એમાંથી છટકી નહીં શકો. ખૂબ વાત છે ઇતિહાસની. આ નાની નાની બાબતો ઉપર ભારતીય જનતા પાર્ટી હંમેશા ભૂલવાનો પ્રયત્ન કરી રહી છે. આ બુક્સ ઉપર
જે લખ્યું છે બુક્સમાં એ બુક્સના ગુંદરના પાનાથી ચોંટાડી દેવાથી તમારી ઇતિહાસની માનસિકતા તમારી બદલી શકવા જ નથી. તમે છો એ છો, અને તમને જનતાએ જોઈ લીધેલા છે અને માપી લીધા છે અને ઓળખી લીધેલા છે. આવા વિચારધારાના લોકોને આ દેશ 2019 એ નહીં છોડવાના. ગમે તેવા તરકટો આપ કરશો, આ દેશની અંદર જે કંઈ આતંકવાદીઓના જે હુમલા થઈ રહ્યા છે, અને દેશની અંદર કોંગ્રેસ ઉપર હુમલા આપો કરો છો, આ વાત બરાબર જનતા જાણે છે. આ સાથે આ દેશની જનતાને આવી કોઈ બહારની તાકાત તમારા ઉપર હાવી ન થાય, આપણા દેશ ઉપર હાવી ન થાય, એના માટે હંમેશા કોંગ્રેસે એક ચિંતા કરી છે કે દેશ અંદરથી ન તૂટે. સરદાર સાહેબ વારંવાર આવું બોલતા કે દેશના સીમાડા કદાચ તૂટશે તો એને સાંધી શકાશે, પણ દેશ અંદરથી તૂટશે તો એને કંટ્રોલ કરવો મુશ્કેલ છે. કોંગ્રેસ પક્ષ આ વિચારધારાને માને છે, સરદાર સાહેબના વિચારધારાને, ગાંધી વિચારધારાને, ગાંધી મૂલ્યોના વિચારધારાને વરેલો પક્ષ છે. આજે 26 અગિયારે જ્યારે બોમ્બે ઉપર હુમલા થયા ત્યારે માનનીય વડાપ્રધાન અત્યારના એમના નિવેદનો શું હતા, જ્યારે ક્રિટિસાઇઝ કરવાના વડાપ્રધાન વડાપ્રધાનની જે માનહાનિ કરવાના વાતો પણ તમે કરેલી છે, અને જ્યારે પુલવામા જ હુમલા થયા ત્યારે એના ઉપર કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એ ખભે ખભા મિલાવી અને રાષ્ટ્રની સાથે, સૈનિકોની સાથે, ફૌજીઓની સાથે ઊભા રહેવાનું વચન આપ્યું હતું, અને એક શબ્દ બોલ્યા હતા, બહારના જ હુમલા કોઈ પણ હોય છે એ ભારત ઉપરના, ભારતના આત્મા ઉપરનો હુમલો હોય છે. આ સંવેદના પ્રગટ કરતા એને હિંમતથી સરકાર સાથે અને ફૌજી સાથે ઊભા રહેવાની એક પહેલ કરી હતી, એક વાત મૂકી હતી. આ રાષ્ટ્રભાવના સાથે કોંગ્રેસ પક્ષ કામ કરે છે. આવનારા દિવસોમાં આ જ ભાવના સાથે, જનતાની સાથે, જનજનની સાથે, દેશના ગામે ગામની સાથે, ખેડૂતો સાથે, યુવાનો સાથે, મહિલાઓ સાથે ઊભા રહેવાની ક્ષમતા અને ભાવના કોંગ્રેસ પક્ષમાં છે. આ કોંગ્રેસ પક્ષ આવનારા સમયમાં 2019ની અંદર આપની સેવા કરવા માટે, હંમેશને માટે, ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશની સાથે ઊભો રહેશે. જય હિન્દ.